णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ સાગર ગ્રંથમાં પૂરબીજું તરંગ એકત્રીસમો આ તરંગમાં આદિવરાથી બંગાળમાં શિરપુર પ્રભુ પધાર્યા સિદ્ધવલ્લભ નામના રાજાએ ચાતુર્માસ પર્યંત પોતાને ત્યાં રાખ્યા આ કથાનું આપણે શ્રવણ કરીશું સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે આદ્ય વારા કે દરસ કર ચલે શ્રી ઘનશ્યામ આંગ દેશ મેરપુર જા કો આદિવારા ના દર્શન કરીને શ્રી ઘનશ્યામ મહાપ્રભુ આગળ ચાલ્યા તે બંગાળ પ્રદેશમાં શિરપુર નામે શહેર છે ત્યાં પધાર્યા ત્યાંના સિદ્ધવલ્લભ નામે રાજા હતા તે ધર્મનિષ્ઠ અને બુદ્ધિમાન હતા જે તીર્થવાસી આવતા તેમને અન્નદાન કરતા બુદ્ધિમાન રાજાએ હરિને દેખ્યા એટલે તેમના ઉપર અત્યંત હેત થયું તેથી તેમને ચાતુર્માસ રાખવા ઘણી પ્રાર્થના કરી શ્રીહરિને મહાન ત્યાગી દેખ્યા બે હાથ જોડીને દિનભાવે ઘણો આગ્રહ કર્યો ત્યારે શ્રીહરિએ તેમને તેના ઉપર કૃપા કરી ત્યાં રોકાયા જ્યારે શ્રીહરિ ત્યાં ચાતુર્માસ કરવા રોકાયા ત્યારે રાજાએ તેમને એકલા જાણીને તેમની સેવા કરવા એક ગોપાળદાસ નામના સાધુને રાખ્યા ગોપાળદાસ રાજા પાસે રહેતા હતા રાજાને તેના ઉપર ઘણું હેત હતું ગોપાળદાસ નૈષ્ઠિક બ્રહ્મચર્યને દ્રઢપણે પાળતા તેથી શ્રીહરિએ તેને સેવા કરવા પ્રેમથી આજ્ઞા દીધી ઘણી સરસ કથા આપણે એક સાંભળી ગોપાળ યોગીની જેને ભગવાને ગુરુ તરીકે પસંદ કર્યા જેને ત્યાં સામે ચાલીને ગયા ભગવાન સિવાય જેને બીજી કોઈ આશા નહોતી અને માયક સુખમાંથી જે ઉદાસ હતા સામે ચાલીને ભગવાન એને ત્યાં પધાર્યા એ ગોપાલ યોગી હવે એવી જ કલ્યાણને ઈચ્છનારા તમામ હરિભક્તોને સંતોને કામ લાગે એવી આ કથા એટલે ગોપાલદાસની કથા આ ગોપાલદાસની કથા એટલે જેણે ભગવાનના સાચા દાસ થવું છે ભગવાનની સેવામાં રહેવું છે અથવા તો જેને ભગવાન પોતાની સેવામાં રાખી શકે એવું ક્વોલિફિકેશન જેણે અચીવ કરવું છે એના માટેની આ કથા છે તમારે માઇક્રોસોફ્ટ કંપની હોય અને એમાં કોઈ જગ્યાએ એપ્લાય કરવાનું હોય વેકેન્સી હોય તો ત્યાં ક્રાઇટેરિયા હોય કોઈ ક્વોલિફિકેશન હોય પછી મારા ઘનશ્યામ દાદા ત્યાં એપ્લાય કરે તો કે હમણાં અમે ફ્રી છીએ તો અમને મળશે જો જરૂર છે એ લોકોને પણ સામે ક્રાઇટેરિયા હોય કે આવા માણસ હોય આટલો એક્સપિરિયન્સ હોય એન્જિનિયર હોય આઈટી એન્જિનિયર હોય જે હોય ભગવાનની સેવામાં જેણે રહેવું છે અથવા તો ભગવાન જેને સેવામાં રાખે છે એ પાત્ર કેવું હોય એની આ સુંદર કથા છે કેટલી સરસ વાત આવી પશ્ચિમ બંગાળમાં શિરપુર નામનું શહેર છે મહારાજ ત્યાં પહોંચી ગયા છે અને આ શિરપુર નામના શહેરમાં સિદ્ધ વલ્લભ નામના રાજા હતા મેં પહેલાં પણ કહ્યું હતું વલ્લભનો એક અર્થ થાય અત્યંત પ્રિય સિદ્ધ છે અત્યંત પ્રિય જેને તેને શું કહેવાય સિદ્ધ વલ્લભ સિદ્ધ છે અત્યંત પ્રિય જેને તેને સિદ્ધ વલ્લભ કહેવાય જૂના સમયમાં એટલી વાત તો ચોક્કસ આ બધા શાસ્ત્રો વાંચીએ એટલે એવું દેખાય કે જેવું નામ હોય એવા ગુણ હશે માણસોમાં એનું નામ હતું સિદ્ધ વલ્લભ કોઈ પણ સારા સંત આવે કોઈ સિદ્ધ આવે કોઈ મહાત્મા આવે એમાં રાજા હતા છતાં કેટલો બધો એને ભાવ એક બાલપ્રભુ છે નાની ઉંમર છે દુબળું શરીર છે તપસ્વી છે પણ બુદ્ધિમાન રાજાએ જાણી લીધું કે આ રાખવા જેવા સેવા કરવા જેવા સમાગમ કરવા જેવા રાજી કરવા જેવા સંત છે બાલપ્રભુને હાથ જોડી એણે રાખી લીધા એણે રોકી દીધા સમજ્યા ને તમે આસપાસ સો બસો માણસોનું ટોળું હોય છત્ર ચામર હોય છડી પુકારાતી હોય ઠાઠ માઠ બરાબરનો જામો હોય વાહ વાહ થતી હોય એડવાન્સમાં કેટલી બધી પ્રકારની તૈયારીઓ કરવાની હોય એવા ગુરુમાં તો બધાને રસ પડે સમજો છો ને તમે એવા સાધુમાં બધાને રસ પડે પણ જે નીલકંઠ પાસે એક ચર્મ છે ખાલી એક વસ્ત્ર છે આસપાસ નીલકંઠ કોણ છે કેવા છે એનો પરિચય આપનારા કોઈ શિષ્ય કે કોઈ પ્રશિષ્ય કોઈ વર્ગ કે કોઈ સમાજ છે જ નહીં એવા બાલ પ્રભુને ઓળખી લીધા પ્રાર્થના કરી પ્રેમપૂર્વક એ પ્રભુને પોતે વિનંતી કરી પોતાને ત્યાં રાખ્યા એટલી વાત તો ચોક્કસ કે રાજા ખરેખર સિદ્ધ જ છે અન્વર્થ નામ જેવા નામ યથા નામ તથા ગુણ જેવા નામ છે એવા ગુણ જ્યારે હોય ત્યારે રાજા સિદ્ધવલ્લભ છે સિદ્ધ એવા ભગવાન શ્રીહરીને અત્યંત પ્રિય લાગ્યા છે રાખ્યા એટલું નહીં પણ એણે એક બુદ્ધિપૂર્વક જોયું કે મારા આ દરબારમાં હું જેટલા સાધુને રાખું છું કોઈ મંડલેશ્વર હોય કોઈ મહામંડલેશ્વર હોય મંડલેશ્વર એટલે પાંચ પચાસ ચેલાના ગુરુ અને મહામંડલેશ્વર એટલે સો બસો પાંચસોના ગુરુ જમાત લઈને ખાખી બાબા આવતા હોય કોઈ એકલો આવી રીતે તપસ્વી સાધુ મારે ત્યાં આવ્યો હોય આવો દાખલો નથી રાજાને એમ થયું ત્યાગી ઘણા જોયા પણ બીજા ત્યાગી કરતા આ જુદા છે સમજાણું રાજાએ બીજું જોયું કે ચેલાની ઝાડમાં ચેલાની ઝાડ સાથે ફરનારા સાધુ ત્યાગીઓ ઘણા જોયા પણ કોઈ પણ શિષ્યનો પણ મોહ રાખ્યા વગર સાચા વૈરાગ્યના વેગથી જંગલમાં તપશ્ચર્યા કરવા નીકળેલા આ નાના નીલકંઠ જેવા બીજા સાધુ મેં જોયા નથી એટલે પોતાની પાસે રહેલા એક ગોપાળદાસ નામના ખૂબ સારા સંત એને ભલામણ કરી શું ભલામણ કરી કે આ તપસ્વી છે એનું તેજ જોઈને એમ લાગે છે કોઈ મહાન યોગી છે ગોપાલદાસ આવા સાધુની તમે સેવા કરી લો એને તમે સાચવી લો એને તમે રાજી કરી લો આપણા દરબારમાં એ સાધુ રોકાયા છે રંચ માત્ર પણ એને ઉણપ ખોટ ન દેખાવી જોઈએ ચોવીસ કલાક એનું ધ્યાન રાખો અને ગોપાલદાસ પણ કેવા મુમુક્ષુ હશે શું આવ્યું નેષ્ઠિક બ્રહ્મચર્યને પાળનારા હતા એટલા માટે ભગવાન શ્રીહરિએ પ્રેમથીને આજ્ઞા દીધી હવે આપણે થોડું સાંભળીએ સાગર ગ્રંથની આ બે વાત એટલે કે સત્સંગમાં રહેવાનું ક્વોલિફિકેશન એની વાત આવશે આખી દુનિયામાં દરેક જગ્યાએ એન્ટ્રી છે ને ક્વોલિફિકેશનના લેવલથી ચાલતી હોય બધી જગ્યાએ એન્ટ્રી છે ક્વોલિફિકેશનના લે કોઈક ક્વોલિફિકેશન જોઈએ તમારે ટીચર થવું હોય તો કંઈક ક્વોલિફિકેશન જોઈએ તમારે કોઈક સ્ટોરમાં કામ કરવું હોય તો કોઈક એક્સપિરિયન્સ જોઈએ નકર પેલી વાત છે ને દાદાને કીધું ભાઈ આજે ડંકીન ડોનેટમાં કોઈ છે નહીં બેસો ને તો દાદા તો ગમે તે સ્ટોર હશે ઇન્ડિયન આપણો તો દહીં ભાઈ કાઢીને ખાવા માંડ્યા ચમ્મચથી ત્યાં ત્યાં છે કે સરસ છે કોઈએ પૂછ્યું કે દાદા અમેરિકાને આવ્યો કોટિજ ધીસ દાદા ફસાણા ધીસ દહીં દહીં તો કે વોટ દહીં તો કે યુનો મિલ્ક તો કે યસ મિલ્ક મિક્સિંગ વિથ છાસ સ્લીપિંગ નાઇટ મોર્નિંગ ટાઈટ ધેટ ઇઝ દહીકૂલમાં જવું છે મેડિકલ સ્કૂલમાં જવું છે એન્જિનિયરિંગ સ્કૂલમાં જવું છે સારી યુનિવર્સિટીમાં જવું છે આઈવી લીગની એનો એન્ટ્રન્સ ટેસ્ટ હોય જાણો છો ને તમે ક્વોલિફિકેશન વગર કોઈ પણ પ્રકારની લાયકાત વગર જો પ્રવેશ મળતો હોય તો એક જ જગ્યા છે કહી ભગવાનનું મંદિર ક્યારેક ક્યારેક એમ લાગે દુનિયામાં કેવું છે જુઓ સાંભળો દુનિયામાં કેવું છે પેલા દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ પચીસ વર્ષ માણસ ભણે ત્રીસ વરસ ભણે ત્યારે એને એક નાનું સર્ટિફિકેટ મળે શું ડોક્ટર એમાં પછી જે સ્પેશિયાલિસ્ટ હોય તે ઓપ્થોલોજીસ્ટ હોય એમડી હોય કોઈ પીડિયાટ્રિક હોય જે ડૉક્ટર પણ એક ડૉક્ટર કહેવરાવા માટે કે ડૉક્ટર તરીકે ઓળખાવા માટે સમાજમાં એને પચીસ ત્રીસ વર્ષ સુધી મહેનત કરવી પડે ભણવું પડે ત્યાર પછી એ ડૉક્ટર તરીકે ઓળખાય કે લોકો એને સ્વીકારે વાત સાચી ને પહેલાં ભણવાનું પછી ઓળખાય એમાં સ્કૂલ આવી જાય એમાં પ્રેક્ટિકલ આવી જાય થિયરીકલ આવી જાય રેસિડેન્સી આવી જાય ફેલોશીપ આવી જાય કેટલું બધું આવી જાય જગતમાં પહેલાં ભણવાનું અને પછી સર્ટિફિકેટ મળે આ સત્સંગમાં કેવું છે મંદિરમાં આવે ને એટલે અમારા જેવા સંતોષ પેલા રાજી થાય ઓહો ભગત આવો ઘણા તો કે સ્વામી મને ભગત ના કહેતા આપણે કહીએ ભગત આવો સ્વામી મને ભગત પેલા આલા સુથારે રાઘવાનંદ સ્વામીને કહ્યું હતું ને બારપટોળી ગામના મને સ્વામી રેવા ભગત શબ્દ મને ના કહેતા આપણે ભગત એટલે પેલી ડિગ્રી મળી છે કઈ ડિગ્રી ડિગ્રી પેલા મળી ભણે એવું લાગે છે જો પહેલા પછી તરત ડોક્ટર થતો હોય તો કોઈ બીજા પંદર વર્ષ બગાડે ખરા હમણાં મેં સાંભળ્યું ડેન્ટિસ્ટ માં એવું કઈ સિસ્ટમ છે કે એમાં ઇન્ટેનશિપ કરવાની જરૂર નહીં તો એટલે બધા ઇન્ડિયન ડેન્ટિસ્ટ વધારે થાય છે કે બે ત્રણ વર્ષ છે એવું થાય છે ઇન્ટેનશિપ કરી ના પડે અને જલ્દી અર્લી સેલેરી ચાલુ થઈ જાય ઓછો ખર્ચ ઓછી મહેનત અને પાડવાનો પણ તમે ડિફરન્સ જોયો વાત સાચી ખોટી જગતમાં દરેક જગ્યાએ તંત્ર થોડું વ્યવસ્થિત ચાલતું એવું લાગે ક્યારેક ક્યારેક સ્કૂલો કે ઇન્ડસ્ટ્રીયલ કે મેન્યુફેક્ચરિંગ જેમ કે મેન્યુફેક્ચરિંગ માઇક્રોફોન નું કરે છે તેની સ્ટાન્ડર્ડ થી થાય છે કેમેરાનું આ કોમ્પ્યુટરનું એપલનું આઈફોનનું ઘડિયાળનું બધી વસ્તુ એનું કારણ છે કોઈ ક્વાિફિકેશનથી કોઈ ક્રાઇટેરિયાથી ત્યાં દરેક કામ થાય છે મેનેજર છે તો ક્રાઈટેરિયા છે એન્જિનિયર છેનો ક્રાઇટેરિયા છે દરેકનો આ સત્સંગમાં એક રીત એવી અવળી છે કે પહેલાં આવે એટલે સીધી ડિગ્રી મળી જાય ને બધા જ એને ડિગ્રી આપી દે ભગતની ડિગ્રી અને એમાં જો આવીને સરસ ચેક એકાદ આપો તો એકાંતિકની ડિગ્રી મળી જાય ને મફતમાં ઓનરરી ડિગ્રી કહે પણ સુધારો ત્યાં કરવાની જરૂર છે કદાચ આ લોકમાં તો આપણને કોઈ ભગત કહેશે કદાચ આ લોકમાં તો કોઈ અમારા જેવા દયાળુ સાધુ તમને એકાંતિક ભગવાનને ત્યાં દેર છે લેકિન અંધેર નથી ભગવાન રામ એના સગા બાપ દશરથને જો છોડતા ન હોય ભગવાન રામ સગા બાપ દશરથને ન છોડતા હોય ભગવાન શ્રી કૃષ્ણ પોતાના દીકરાઓ હતા યાદવો પોતાની હાજરીમાં પોતાની આંખ સામે એક એક યાદવોને કપાવી નાખ્યા ભગવાન પોતાના દીકરાને ન છોડે બાપને ન છોડતા હોય એ શું બીજાને છોડશે ભગવાનને એક જ સંબંધ છે કયો સત્યનો મંદિરમાં આવનાર દરેક માણસે એક ક્વોલિફિકેશન તો કેળવું પડશે કેળવું પડશે કેળવવું જ પડશે કયું ક્વોલિફિકેશન છે હૃદયની પવિત્રતા આંખ મારી ઉઘડે ત્યાં ઘનશ્યામ દેખું ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું ધન્ય મારો જીવન કૃપાએ નિલેખું પેલા માજી ગામમાંથી બહાર ગયા છાણા થાપીને આવે છે અને છાણા થાપીને પાછા વડે ગામમાં જતા એમાં બન્યું એવું કે સામેથી બે ભેંસ લડતી લડતી આવીને માજી તો મૂંઝાણા શું કરવું આ બાજુ કૂવો અને આ બાજુ મંદિર અને હામે ભેંસો માજી થયું કૂવામાં તો પડાય નહીં તો ભેંસની સામે પણ નહીં સિત્તેર વર્ષના માજી પણ સામે ભેંસોને જોઈ જોરમાં આવી ગયા અને ઠેકડો મારી મંદિરમાં ચડી ગયા રામજી મંદિરના ચોરામાં ચડ્યા પૂજારી ક્યારના વાહ જોવે કા સાંજ થવા આવી કોઈ આવ્યા નથી દર્શન કરવા આજે કોઈ નહીં આવે રામજીના દરબારમાં એમાં માજીને જોઈએ માજી કે આવો આવો માજી આ ચરણામૃત લો ચરણામૃત લો માજી કે ભાઈ હું આવી નથી હું તો આવી ભરાણી છું શું કીધું હું આવી નથી હું તો આવી ભરાણી છું નથી લાગતું ક્યારેક ક્યારેક મંદિરમાં આવી ભરાણા હોય આપડે એવું લાગતું સત્સંગમાં કયું ક્વોલિફિકેશન જોશે જો શું આવ્યું શ્રી શ્રીહરિએ તેને સેવા કરવાની પ્રેમથી આજ્ઞા કરી રાજાએ કહ્યું ગોપાલદાસ તમે આ સાધુની સેવા કરો સેવા કરવા જેવા છે એને રાજી કરજો એનું ધ્યાન રાખજો રણચ માત્ર પણ એને ઓછપ ન દેખાય એવું કરજો પણ નીલકંઠે પણ પ્રેમથી સ્વીકાર્યા દુનિયાનું કોઈ પણ કામ વનવે નથી થતું મારી ઈચ્છા છે મારી ઈચ્છા છે કે મારે ભગવાનની સેવા કરવી છે પણ ભગવાનની ઈચ્છા હોય કે આ આનું મોઢું મારે નથી જોવું તો થાય જગતમાં તમે જાણો છો ઘણાની ઈચ્છા એ પરણવાની પણ હામેથી આ પડે તો ને બંને બાજુ જોઈએ તમારી કોઈ પણ ગાડી એક બે બે વ્હીલ હોય એક વ્હીલ વાળી ગાડી હજી શોધાની જ નથી મિનિમમ રિક્વાયર્ડ છે કે બે વ્હીલ તો જોઈએ જ આપણે માનીએ છીએ હું ભગત છું ભગવાન કહેશે આપણને ભગત છે આપણે માનીએ છીએ હે મહારાજ મારે સેવા કરવી છે મહારાજ કે સારું અમારી સેવા કરો છે એ તો ભાઈ શ્રીજી સ્વામી જેવા ઋષિ સ્વામી જેવા હોય ને કે દરરોજ ઠાકોરજીને એ કેવા સરસ લાડ લડાવે વાઘાતો જુઓ કેવા શણગાર કરે છે મહારાજના પીવડા ઘનશ્યામને કેવા પ્રેમથી લાડ લડાવે છે ગઈકાલની કથામાં સાંભળું ને ભગવાનના ચરણમાં હેત થાય એના જેવી બીજી કોઈ મોટાઈ નથી કોઈ મોટાઈ નથી તો સાંભળો કોને ભગવાન ચરણોની સેવામાં રાખશે ચાતુર માસ રહે હરી જબું હરિકુ એ કિલે જાની નૃપ તબું ગોપાલ દાસ કર એ સાધો જે હા નૃપતિ કે પાસ રહત હા રાજાની પાસે રહેલા ગોપાલદાસને આજ્ઞા કરી કે તમે આ એકલા વર્ણી છે તપસ્વી છે સેવા કરો ગોપાલદાસ અત્યંત ખુશ થઈને શ્રીહરિની સેવામાં રહ્યા પરમ ઉદાર સ્વભાવના તે સાધુ એક એક શબ્દ ધ્યાનથી સાંભળવા જેવો છે આશીત ભગત પરમ ઉદાર સ્વભાવના તે સાધુ શ્રી હરિની મરજી પ્રમાણે વર્તન રાખતા હતા પહેલા તો પેલા માજીની જેમ આવી ભરાણ એવું ન હોવું જોઈએ ઘણા હરિભક્તો મંદિરમાં આવી જાય ત્યાં જ બેઠા હોય માફ કરજો મને કોઈને ધ્યાનમાં આવી ગયા તો ત્યાં જ બેઠા હોય આપણે પૂછીએ ખરા પેલા ભગત નવા આવ્યા લાગ્યા છે બોલાવો ને નજીક બોલાવીએ દૂર ઉભા રે પાંચ ફૂટ દૂર આપણે ભગત ના ના સ્વામી બરાબર છું બરાબર છું ભગત આવજો આ તો કીધું ને એટલે આવ્યો છું આ મારા વેવાય છે ને એમનો બહુ આગ્રહ હતો અને એમનો પ્રસંગ હતો એટલે આવ્યો છું કેવા શું માગે છે એ ખુશ થઈને નથી આવ્યા ખુશ થઈને ભગવાનની સેવામાં રહ્યા પાછળ કેવી રીતે સેવા કરતા હતા મરજી પ્રમાણે વર્તન રાખીને સેવા કરતા હતા હવે સાંભળો કોઈની મરજી મારે એવું સહેલું છે આપણે વધારે વધારે તમને કહી દઉં ચાલો શિક્ષાપત્રી તમે વાંચો છો વાંચો છો ને શિક્ષાપત્રીમાં મુક્તિ કોને કહેવાય એ વાત મહારાજે કરી છે કોઈ યાદ છે એવું શિક્ષાપત્રી ક્યાં દાદા શિક્ષા પત્રીમાં મહારાજે પોતે પોતાના હાથે જે લખ્યું એ શિક્ષા પત્રી માં શ્રીજી મહારાજે કહ્યું સેવા મુક્તિશ ગમ્યતા અમે મુક્તિ કલ્યાણ કોને માન્યું છે ભગવાનની સેવા કરવી એને જ કલ્યાણ માન્યું છે રામાનુજાચાર્યજી એ રામાનુજા ચારિયજીએ મોટા મોટા આચાર્યો દ્રઢપણે પ્રતિપાદન કર્યું શું ભગવાનની સેવા એ જ સાચી મુક્તિ છે જગતની સેવા એ બંધન છે ગુલામી છે ભગવાનની સેવા એ મુક્તિ છે સ્વતંત્રતા છે બધા સંતો બધા આચાર્યોનો મત છે તો સાંભળો આપણે બધા સેવા કરીએ છીએ કે નહીં પણ આપણી સેવા શાસ્ત્ર શું કહે છે સેવા ધર્મો પરમ ગહનો યોગી ના મમ્ય મોટા મોટા યોગી માટે પણ સેવાનો ધર્મ છે ને એ અઘરો છે સાચા સેવક થવું ને એ અઘરામઘરું કામ છે યોગી થવું સહેલું છે અષ્ટાંગ યોગ સિદ્ધ કરવા સહેલા છે પણ સાચા સેવક થવું ને લખન ગુવીર સાચા સાચા સેવકના લક્ષણ શાસ્ત્રમાં જ્યાં જ્યાં આવે અવિવેકી પુરુષ અવિવેકી માણસ પોતાના શરીરને સાચવે એમ લક્ષ્મણજીએ ભગવાન રામચંદ્ર અને માતા સીતાની સેવા કરી જાણો છો તમે ચૌદ વર્ષ સુધી લક્ષ્મણજીએ રાત્રે મટકું નથી માર્યું ઊંઘ છોડી દીધી કેમ હું રાત્રે સૂતો હોઉં ભગવાન રામ અને સીતા સુતા હોય અને કોઈક ઉપદ્રવ થાય કોઈ અસુર આવે કોઈ જંગલી પ્રાણી આવી જાય તો મારી સેવા કુસેવા ગણાય ચૌદ વર્ષ સુધી સુવાનું છોડી દીધું લક્ષ્મણજી જ્યારે નીકળ્યા છે ત્યારે લક્ષ્મણની પત્ની ઉર્મિલા તૈયાર થયા છે પતિદેવ હું પતિવ્રતા છું તમે જાઓ છો મને સાથે લઈ જાઓ લક્ષ્મણજીએ કહ્યું રામાયણમાં શું કહ્યું કે દેવી હું સેવા કરવા જાઉં છું સેવક હોય એ પત્ની સાથે જાય શોભે નહીં અત્યારે દાસ થઈને જાઉં છું તું પતિવ્રતા છે બસ તું ધીરજ રાખજે હું ભગવાનની સેવા સારી રીતે કરીને પાછો આવું ત્યાં સુધી તું રાહ જોજે શાસ્ત્ર એમ કહે છે ઉર્મિલાએ પણ ચૌદ વર્ષ સુધી સુવાનું છોડી દીધું તમારે સેવક કોને કહેવાય એ અમેરિકામાં ખબર ન પડે અહીંયા તો બધા સ્વામી જ છે સેવક તો કોઈ રહ્યા જ નથી હવે સેવા ધર્મો પરમ ગહનો યોગી નામ અપ્ય ગમ્ય યોગી થવું સહેલું છે અષ્ટાંગ યોગ સિદ્ધ કરવા સહેલા છે પણ સેવા કરવી સહેલું નથી આપણે શું માનીએ ડોનેશન આપવું સેવા છે ડોનેશન આપવી સેવા નથી આપણે ડોનેશન આપીએ કોની મરજીથી બોલો આપણી મરજીથી આપીએ છીએ આપ્યા પછી કોની મરજી પૂરી કરીએ છીએ આપણે કે આપણે આપીએ આપણું નામ આવે બરાબર ખબર પડે બધાને હા આપણે આ મંદિરમાં વન પાર્ટ ઓફ ધીસ ટેમ્પલ પાવતી બતાવતા હોય ઘણા બધા આપણા તો જો કે એવા નથી દાખલા બન્યા પણ મેં જોયા છે એવા દાખલા સેવા શબ્દ જેટલો સમાજમાં વપરાય છે ને કદાચ સમાજમાં વપરાતો છે જે રીતમાં પણ એને સમજવામાં લગભગ માણસો થાપ ખાઈ ગયા છે લગભગ માણસો સંસ્કૃત પ્રમાણે સેવ ધાતુ સંસ્કૃત પ્રમાણે આ શબ્દ સેવા એ કેવી મહાન વસ્તુ છે આ આજે સાગરમાં સાગર ગ્રંથની કથામાં થોડી વાત આવી છે મરજી પ્રમાણે વર્તન રાખતા હતા અત્યંત સમજણા ગોપાલ હાથ જોડીને પાસે જ રહેતા એક પળ વાળ પણ દૂર જતા નહીં મન કર્મ વચનથી એકથાન થઈને સેવા કરતા એક એક શબ્દ સાંભળજો ગોપાલ દાસ સ્થિર બુદ્ધિના અને સાધુ સ્વભાવના શાંત હતા તેનામાં ચંચળતા ન હતી તે આમ તેમ જતા પણ નહીં શ્રીહરિની સેવાને પરમ લાભ માનતા એક એક શબ્દ હ સેવા સિવાયના અન્ય કામને નુકસાની ગણતા હતા તેઓ એવું માનતા તીર્થ વ્રત યોગ તપ દાન અને યજ્ઞ આવા કરોડો સાધનો કરતાં પણ શ્રીહરિની સેવા અધિક છે એવી તેમનામાં બુદ્ધિ હતી હરિ અને શુદ્ધ ગુરુને એક જાણવા એવો તેની બુદ્ધિમાં વિવેક હતો તેથી તે જે ધર્મનિષ્ઠ જે ત્યાગી ગુરુ હોય તેની સેવા કરતા હતા સેવા કેવી રીતે કરવી સેવા એટલે શું એ બંને વસ્તુ આમાં આવી ગઈ સેવા એટલે આપણી ભાષામાં એમ સમજો ને સેવક થવું એટલે દાસ થવું અને સ્વામી થવું એટલે બોસ થવું બોસ થાય એટલો લોસ જેટલો બોસ થાય એટલો લોસ છે આ સત્સંગમાં ગુરુજીનું સૂત્ર છે ને આ સત્સંગમાં હીરો થવા જાય એ મહારાજની આગળ ઝીરો થઈ જશે પણ આ સત્સંગમાં જે જીરો થશે આ સત્સંગમાં જે ઓગળી જશે આ સત્સંગમાં જે પાયામાં સમાઈ જશે અને આ સત્સંગમાં જે દાસનો દાસ થઈ શકશે ને ઝીરો થશે ને એ ઠાકોરજીની આગળ અક્ષરધામમાં હીરો થશે હા ઇતિહાસ જોઈએ સ્વામી રામકૃષ્ણ અને વિવેકાનંદ ગુરુ શિષ્યનો સંબંધ કેવો હતો અરે નહીં હોય પણ ભગવાન સ્વામી નારાયણ અને મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીની ઉંમર કેટલી મોટી એકવાર ગુરુ હતા એ મુક્તાનંદ સ્વામી પાછા શિષ્ય થયા અને જે નાના નાના શિષ્ય હતા એ ગુરુ થયા અને આટલો ડિફરન્સ થયા પછી પણ મુક્તાનંદ સ્વામીએ જે દાસપણું અજમાયું છે ને એટલા માટે વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલે સર્ટિફિકેટ આપે અનંત કોટી બ્રહ્માંડના ધણીએ સર્ટિફિકેટ આપ્યું હોય ને તો ફક્ત બે જણાને મહારાજ એમ બોલ્યા એવું દાસપણું હનુમાનજીની વાત કરતા કરતા મધ્યનું વચનામૃત છે ત્રેસઠમું મધ્યના ત્રેસઠમાં વચનામૃતમાં હનુમાનજીના દાસત્વપણાને વર્ણવતા ભગવાન શ્રીહરિ એમ બોલ્યા એવું દાસપણું તો આજે સત્સંગમાં મુક્તાનંદ સ્વામી અને ગોપાળંદ સ્વામી જેવા હોય ને એમાં દેખાય છે કેમાં મેં વચ્ચે પણ વાત કરી હતી ને એ દાસ થવું છે મારે પાસ થવું છે બોલીએ છીએ આપણે ખરા મારે દાસ થાવું છે મારે સત્સંગમાં પાસ થવું છે મારે પ્રભુના ખાસ થવું છે પણ આ જેટલું બોલવું સેલ્લું છે ને એટલું જ કરવું અઘુરું છે હા મહાત્મા ગાંધી અને મહાત્મા ગાંધીની સાથે હતા શું ના મેનું બહુ સર મહાદેવભાઈ દેસાઈ મહાદેવભાઈ દેસાઈ એની કથા વાંચવા જેવી છે આત્મકથામાં બાપુ આ તો હમણાંની વાતને હમણાંની વાતને સરોજની નાયડુએ પોતાના જીવનમાં એક વાત લખી છે અડધી રાત્રે બાપુ એક સ્ત્રીને અડધી રાત્રે કેટલા માઇલ ચલાવી બાપુ આટલું પણ સેવકનું ચલાવતા નહોતા એને જે પ્રસંગ વર્ણેવો છે ને તમે વાંચો તો ખબર પડે મહાત્મા ગાંધી ધામમાં જાય એની સ્મૃતિ સભામાં દિલ્હીમાં મહાદેવભાઈ દેસાઈએ કરેલું પ્રવચન યાદ રાખવા જેવું છે કે બાપુ વિશે બોલવું સહેલું છે બાપુ વિશે લખવું સહેલું છે બાપુના ગુણગાન સાંભળવા સહેલા છે પણ બાપુ સાથે રહેવું ને એ કેવું છે ને કોઈને ખબર નથી મને ખબર છે સેવક સેવક છે એમાં મહાપુરુષના ગુરુજી સર્ટિફિકેટ આપે ને કે મારી સેવામાં ચાલેવા હા તમે બધા અમને બધાને મોટા મોટા વક્તા હોય મેં બોલતા હોય આવું માઇક પેરીને બેસી જઈએ એટલે તમને એમ લાગે કે સંતો બહુ આ મોટા સ્વામી છે પણ ગુરુજી એમ કે મારી સેવામાં તો બે ચાલે કા વિજ્ઞાન ચાલે અને કારણ છોડ ભગત ચાલે વિચારો દાસ થવું ને દાસ તમારા એ દાસ નો મુને રાખો નાથ હજૂર રાખો નાથ હજૂર પ્રેમાનંદની તે સાંભળજો શ્યામ જરૂર મુક્તાનંદ સ્વામીને મહારાજ આજ્ઞા કરે સ્વામી તમે ગામડામાં જાઓ મહારાજ આજ્ઞા કરે સ્વામી અમે જ્યાં સુધી આજ્ઞા ન કરીએ ત્યાં સુધી અમારા દર્શન કરવા પણ આવવું નહીં છ મહિના વીતી જાય મહારાજની આજ્ઞા મળે નહીં મુક્તાનંદ સ્વામી અધીરા બની જાય બાવરા બની જાય કેવા દાસપણા જુઓ અને એ જ મુક્તાનંદ સ્વામી જે ગુરુસ્થાને હતા એ જ મુક્તાનંદ સ્વામીની આજ્ઞાથી જે નીલકંઠ વર્ણી જાઓ વર્ણિરાજ ગોબર લ્યાઓ ઇંધન લ્યાઓ રસોઈ પકાદો આશ્રમમાં વાળવાનું સાફ સફાઈનું છાણ લેવાનું કામ કરે એ વરણી ભગવાન બને એની આગળ પગમાં ઘૂંઘરું પહેરી અને હાથમાં કરતા લઈ મુક્તાનંદ સ્વામી નાચી શકે શું એનું દાસ પણ હશે મહારાજની મરજીને ઓળખી શક્યા હોય તો મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી મરજી પ્રમાણે જે સેવા કરે એ સાચો સેવક છે ભગવાનની મરજી ઓળખવી એ તો બહુ દૂરની વાત પણ એવા ભગવાન જેવા સમર્થ મહાપુરુષ હોય ને એની પણ મરજી ઓળખવીને એ લોઢાના ચણા ચાવવા જેવું છે ગુણાતાનંદ સ્વામી અને બાલમુકુંદ સ્વામીનો પ્રસંગ વાંચો તમે બાલમુકુંદ સ્વામી સાધુ થવા એવા ઉંમર નાની સ્વામી આજ્ઞા કરી કે સાધુરામ તમારે રોજ આ ઉનાળામાં ઉઘાડા શરીરે તાપમાં બેસવાનું બપોરના અગિયાર વાગે તાપમાં બેસી જાય ચાર પાંચ વાગ્યા સુધી ઉઘાડા શરીરે ધોમ ધોમ તાપ પડતો હોય અને ગરમીમાં બેઠા રહેવાનું ભગવાનનું ધ્યાન કરવાનું ચાર મહિના ગયા વાહો વાહનું ચામડું કાળું ડિબાંગ થઈ ગયું ચામડાનો રંગ બદલી ગયો બીજા બધા સંતોને ચિંતા થવા મળી સંતોએ સ્વામીને ટકોર કરી પૂછ્યું સ્વામી આ શું કરો છો પણ બાલ સ્વામી એક પણ વાર પૂછ્યું નહીં સ્વામી અમે અમને માટે માટે છો શું તમારે પાસે કરાવવું છે એક વાર મનમાં સંશય ન થયો કેવી મરજી જાણી હશે ગુણાત્તાનંદ સ્વામીની મરજીના મરજીને કેવી રીતે ઓળખી હશે એમની મરજીમાં પોતાની મરજી કેવી રીતે મેળવી દીધી હશે સાચા સેવક આવા હોય આપણા દાદા ગુરુજી અને આપણા ગુરુજીના પ્રસંગો તમે સાંભળ્યા છે જાણ્યા છે અમે તો આપણું વડતાલનું આસન તૂટી ગયું અત્યારે જે બ્રહ્મચારી નિવાસ જે આ જૂનું આસન પહેલા હતું અમે સંતો ખૂબ દર્શન કર્યા છે અમે ત્યાં રહ્યા પણ છીએ બીજા માળે આસન મેળો હતો એ મેળામાં આવી પેરાપેટ હતી એકવાર દાદા ગુરુજી ગુરુજીને આજ્ઞા કરી કે બેટા ઘનશ્યામ તારે આજે આખી રાત આ પાળી ઉપર છે નાની ઉંમર રાત્રે સુવાનું કેના ઉપર બીજા માળે મકાનની પાળી ઉપર એ પાળી હતી અને એક ગુરુજીને સુવરાવેલા એના સાક્ષી હમણાં સુધી સંતો પાર્ષદો હતા આપણા ભક્તિકિશોર પુરાણી સ્વામી આ બધા પ્રસંગના સાક્ષી હતા હમણાં જ ધામમાં ગયા એક પહાડી ઉપર સુવાની આજ્ઞા કરી ગુરુજી એમ કહે પુરાણી સ્વામી પણ એમ કહેતા કે સ્વામી જેમ બોલતા ને એમ ક્યારેય પણ નિઃસંશય થઈને જેમ કીધું એમ કરવાનું પાળી ઉપર સુઈ ગયા આખી રાત પડખું ફરવું હોય તો શું થાય કામ પડે ને કા કામ પડે હલવું હોય તો શું થાય ત્યાં ઊંઘ આવે ખરી પછી કડક આજ્ઞા બારીમાંથી જોયા કરે આખી રાત ત્યાં જ હોવાનું છે આપણે હોય તો થોડી વાર એવું નહીં મોટા પુરુષની મરજીને જાણે પાછું શું લખ્યું પળવાર પણ એનાથી દૂર ન થાય મન કર્મ વચને કરી એકતાન થઈને રહે ચંચળતાનો ત્યાગ કરે અને મોટા સાધુની સેવા સિવાય તમામ કામને છોડી દે તમામ કામને કેવી સેવા હોય મુકેશભાઈ સેવા બહુ અઘરી છે મુક્તાનંદ સ્વામીની ઉંમર હતી વૃદ્ધ હતા સ્વામી એટલે એકવાર શ્રીજી મહારાજ નીકળ્યા તો મુક્તાનંદ સ્વામીના આસનથી સ્વામી મહારાજ જતા હશે મહારાજે જોયું મુક્તાનંદ સ્વામી વૃદ્ધ અવસ્થામાં કપડાં ધોતા હતા એટલે કપડાં ધોતા સ્વામીને જોઈ અને મહારાજે સ્વામીને પછી ત્યારે કંઈ કીધું નહીં પણ સ્વામી દર્શન કરવા આવ્યા ત્યારે પૂછ્યું સ્વામી તમે આટલા મોટા સંત છો તમારું શરીર વૃદ્ધ છે તો કપડાં ધોવાનો સેવકને અવસર આપો ને આટલી સેવા સેવકને કરવા દો ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ સેવક છે ને એણે હમણાં વ્રત ચાલુ કર્યું છે તપ ચાલુ કર્યું એટલે આખો દી ભજન કરતો હોય તપ કરતો હોય એટલે પછી હું એને ડિસ્ટર્બ નથી કરતો એનું ભજન કરે હું મારું બધું કામ આપણે કેટલું કરવાનું હોય મહારાજે સ્વામીને કંઈ ન કહ્યું થોડી વાર થઈ એટલે એનો સેવક આવ્યો સાધુ આવ્યા મહારાજે કહ્યું સાધુ રામ હમણાં શું તપ કરો છો બસ મહારાજ બે મુઠી બાજરો પલાળી અને સાંજે પલાળી દઉં સવારે એ બાજરો ખાઈ લઉં આખો દિવસ તમારું ધ્યાન કરું મહારાજ કે એમ આ મુક્તાનંદ સ્વામીની સેવા છોડીને આ તપ ચાલુ કર્યું હા મારે તપ તો કરવું જ જોઈએ ને તપથી જ તમે રાજી થાવ આમાં શું આવ્યું તમે સાંભળ્યું ને તપહીદાના તીર્થ વ્રત જોગ તપહીદાના યજ્ઞ કોટે કરતરના તીર્થ વ્રત योग यगन, तप यज्ञ दान तीर्थव्रत जोग हे दाना यज्ञ को टे को करतरह नरिसेवातिन से अधिकाए हरिसेवातिन से अधिकाए जानत एसे બુદ્ધિ પુરુષની સાચી સેવા કરવી હોય ને ભગવાનની સાચી સેવા કરવી હોય ને એને ભગવાન સિવાય બીજું કોઈ કામ ન થાય સેવા સિવાય એનો બીજો કોઈ ધર્મ જ નથી વડતાલમાં સમયો હતો દેશ દેશાંતરના સંતોને ભક્તોને આમંત્રણ મળ્યું બધાને મહારાજના દર્શનની તાલાવેલી સમયમાં જવાનો ઉત્સાહ સમયમાં હરિભક્તો સંતો મહારાજ મળશે આનંદ આનંદ થઈ જશે બધાને બધાને એક જ વાતનો ઉત્સાહ ઉત્સાહ જાણો છો ને તમે હતો સંતો નીકળ્યા કારિયાણી ગામ આવ્યું ત્યાં અઢાર સાધુ બીમાર પડ્યા બીમાર સાધુ ચાલી ન શકે એની સેવા કરવા કોઈ રહેવા તૈયાર નહીં જાણો છો ને અને ત્યારે એક સાધુ એ બીડું ઝડપું કોને કોને ગુણાતિકાનંદ સ્વામી બીડું ઝડપું સંતો ચિંતા ન કરો તમે બધા આરામ કરો હું તમારી સેવામાં રહીશ અરે પણ સાધુ તમે વડતાલ જાઓ મહારાજના દર્શન અરે વડતાલમાં બધા દર્શન આ સંતો કરશે ત્યાં તો ઘણા બધા સંતો ઘણા બધા ભક્તો તમારી સેવા કોણ કરશે સાધુની સેવા કેવી કરી આ વાત આપણને નાની લાગે દાદા આ વાત આપણને નાની લાગે પણ જ્યારે સમય સામે આવે ને અને આવી વાત કરવાની થાય ને અઢાર સાધુની સેવા કરવા માટે એકલા ગુણાત્યાનંદ સ્વામી હા કાર્યમાં કાર્યાણીમાં રહ્યા અઢાર સાધુના કપડાં ધોવાના અઢાર સાધુની રસોઈ કરવાની એને પીરસીને જમાડવાનું એક એકનું દવા પાણીનું ધ્યાન રાખવાનું અઢાર સાધુની તમે ક્યારેય એકાદ સાધુની સેવા કરી છે બીમારની હવે તો મા બાપ વૃદ્ધ થાય તો રિહેબ સેન્ટરમાં જ મૂકી આવે અમેરિકામાં હારા મારું આ એકવીસમી સદીમાં સેવા શબ્દ ન સમજાય હા આ તો ઓગણીસમી સદીમાં જે જન્મ્યા હશે ને આ કઈ વીજળીવાળા ડૉક્ટર બહુ સારા ડોક્ટર છે બહુ સારા અને બહુ સારા લેખક છે ગુજરાતીના એટલા સારા લેખક મને ક્યારેક ક્યારેક વોટ્સઅપ પર મેસેજ મોકલે હમણાં એટલો સરસ મેસેજ મોકલ્યો કે સ્વામીજી વી આર ધ મોસ્ટ બ્લેસ્ટ પર્સન ઓફ ધ સેન્ચ્યુરી શું લખ્યું વી આર ધ મોસ્ટ બ્લેસ્ટ પર્સન ઓફ ધ સેન્ચુરી પછી એને આખું રીઝન બધા ગણાવેલા આ બધાને એને મેસેજ બહુ સરસ એનું પોતાનું ચિંતન કર્યું હતું એણે કે જેણે મા બાપનું સાંભળ્યું હોય જેણે મા બાપનું સાંભળ્યું હોય એવા આપણે જ છીએ હવે પાછળના નથી એવા એણે જે દસ કે બાર રીઝન ગણાવ્યા છે અને જેનું દીકરાઓ સાંભળતા હોય એવા આપણે જ છીએ આપણી પાછળની પેઢીનું એના દીકરા સાંભળવાના તો કેમ કે એને મા બાપનું નથી સાંભળ્યું એણે જે આસિત ભગત દસ કે બાર રીઝન ગણાવ્યા છે ને આર ધ મોસ્ટ બ્લેસ્ટ પર્સન્સ ઓફ ધ સેન્ચ્યુરી ઝવેર ભગત હતા વડતાલમાં આપણા મંડળમાં અને ઝવેર ભગતની ગુરુજીએ જે સેવા કરી છે ને આશિત ભગત આપણે તો સાંભળીએ ને એ ભગતજીની જે સેવા કરી છે ને એની મરજી જોઈને એની રૂચિ જોઈને પોતે નિછાવર થઈ જઈ અને જે સેવા કરી છે ને એની ક્યાં વાત કરો આપણા કાકા આપણા મંદિરના કાકા ભરતના બાપુજી રમણકાએ એમના બાપુજી શંકર દાદાની જે સેવા કરી છે ને મેં તો આંખ આંખથી જોયું નથી પણ એ પ્રસંગ ઘણી વાર સાંભળ્યો છે ઘણી જગ્યાએ સાંભળ્યો છે જેણે માતા પિતાની સેવા કરી છે શાસ્ત્રમાં લખ્યું પ્રારબ્ધને કોઈ કે છે ને વિધાતાના લેખ ઉપર કોઈ મેખ ન મારી શકે લખ્યું છે ને આવું વિધિએ લખ્યા લેખ લલાટે ખોટા થાય ના થાય ના થાય ના કેટલા બધા ભજનો છે યલ લિખીતમ વિધિ ના લલાટ ભાલ પટલે તન મારજી તું પણ વિધિના લેખ ચાર વસ્તુ ખોટી કરી શકે કેટલી વસ્તુ દાદા ચાર વસ્તુ વિધિના લેખને પણ ડાયવર્જન આપી શકે એક વૃદ્ધ માતા પિતાના હૃદયમાંથી જ્યારે આશીર્વાદ પ્રગટ થાય છે ને ત્યારે કઠણ પ્રારબ્ધ દીકરાનું હોય એને પણ કોમળ કરી નાખે છે કોઈ એકાંતિક ભગવાનના સત્પુરુષ એની મન કર્મ વચને જ્યારે સેવા કરે છે ને એના હૃદયમાંથી જ્યારે આશીર્વાદ પ્રગટ થાય છે ને સાંભળજો ત્યારે એના પ્રારબ્ધના લેખા એ પણ બદલાઈ જાય છે કોઈ ગરીબ કોઈ અનાથ કોઈ અબળા ઇતિહાસમાં એવા કેટલા બધા પ્રસંગો નોંધાયા છે શાસ્ત્રોમાં લખાયા છે કોઈ બળાની લાજ લૂંટાતી હોય એવા સમયે આડો આવે રક્ષા કરે કોઈ જગ્યાએ કોઈ ગરીબ માણસનું અતિશોષણ થતું હોય ત્યાં વચ્ચે આવે અને એ ગરીબની આંતરડી જે ઠરે એની નાભીમાંથી જે નાદ નીકળે ત્યારે માણસનું પ્રારબ્ધ બદલાય છે અને ચોથી જગ્યા બતાવી ગાય વગેરે પશુ એની જ્યારે સેવા કરે છે જીવ ભલે ગાય આપણને લાગે બોલતી નથી ભલે આપણને લાગે પણ પશુ નથી એ શાસ્ત્રમાં લખી કે પશુમાં રહેલાય દેવ છે પણ આજે હવે રહ્યું આજે ગાયની સેવા છોડી લોકો કૂતરાને બિલાડા ને બોલો જેને વધારે સવારે બિલાડી દેખાય તો અપસુકન થાય લોકો કામ કરવા જતા પાછા વળી જાય કામ ન કરે અને એ બિલાડીને હવે ઘરમાં ઘાલે આ એકવીસમી સદી તો જુઓ તમે કૂતરું અપવિત્ર પ્રાણી કહેવાય એ કૂતરાને વૃદ્ધ માતા પિતાની સેવા છોડી અને કૂતરાની પાછળ ગૌમુખી લઈને ફરે પાછો આપણે તો એ જ બોલાય ને બીજું કંઈ બોલાય નહીં આપણે દાદા એમ લાગે ક્યાં યુગ જઈ રહ્યો છે આજના યુગને ખબર જ નથી કે મરજી છોડવી એટલે શું એને તો બસ પેલો કૂતરો કંઈ બોલે નહીં ને ટકટક કરે નહીં ને એટલે એનું ગૂ ઉપાડવા તૈયાર થઈ જાય અને માતા પિતાનો હાથ ઝાલવા તૈયાર કેમ કે ટકટક કરે રિએફ સેન્ટરમાં મૂકી આવે માતા પિતા મરી જાય તો દીકરાને શનિવારે જવાનો ટાઈમ મળે બે દિવસ એમને પડ્યા રહેવા દે અને કૂતરો લોકો પોકે રડે છે અહીંયા અમેરિકામાં ક્યાં સેવાની ખબર પડે મરજી છોડીને પળ વાળ પણ દૂર થયા વગર મન કર્મ વચને કરીને સેવા કરવા ગોપાલદાસ તૈયાર થઈ ગયા હા આપણા દાદા ગુરુજી એમની મરજીમાં જે ગુરુજી રહ્યા છે ગુરુજી ઘણી વાર સંતોની સભામાં વાત કરે સાંભળજો વાત સાંભળવા જેવી છે અહીંયા બહુ વર્ષો પહેલાં ન્યૂજર્સીમાં સભામાં પણ ગુરુજી એકવાર વાત કરી છે કે હું રોજ ભગવાનને એક પ્રાર્થના કરું હે મહારાજ તમારી મરજી એ જ મારી અરજી છે પણ કદાચ તમે મને ફરીવાર આ સત્સંગમાં મોકલો ને તો મને ગુરુ ન બનાવતા સાંભળજો શું પ્રાર્થના કરે મને ગુરુ ન બનાવતા પણ કોઈ એકાંતિક એવા સત્પુરુષ હોય ને એનો આદર્શ નાનો સેવક સાધુ બનાવજો સમજો છો ને અરે ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે આપણને એમ લાગે છે કે આપણે ભગવાનની સેવા કરીએ છીએ પણ ખરેખર ભગવાન અને મોટા સાધુ આપણી સેવા કરે છે આપણે શું સેવા કરવાના આપણને એમ છે કે આપણને ભગવાનમાં હેત છે એવું નથી ગુણાતાનંદ સ્વામી તો વાતોમાં કહે કે સાચે સાચું તો એ છે ભગવાનને મોટા પુરુષને આપણા ઉપર હેત છે આપણા જીવને સામે જુએ છે કે આ બિચારો જીવ સારો છે માયામાંથી બહાર નીકળી જાય ને તો મહારાજને વાલો થાય એવો છે હવે એકવીસમી સદી વીસમી સદી પૂરી થઈ એકવીસમી સદીનો પ્રભાવ એટલો ભયંકર આગળ વધી રહ્યો છે બે હજાર એક ચાલુ થયું બરાબર ત્યારથી તમે જો ઉત્પાતો અનર્થો અત્યાચારો પૃથ્વી ઉપર બહુ વધી ગયા એવું નથી લાગતું ઓગણીસમી સદીમાં વીસમી સદીમાં જન્મેલા આપણે બધા પણ એકલી વસ્તુ સત્ય કે સેવા શું છે આપણે સમજી શકીએ એક સત્પુરુષની સાથેની રુચિ શું છે સમજી શકીએ અઘરો છે હા હરીશભાઈ હું પ્રેક્ટિકલ દાખલા આપું ને તમને મેં તો હમણાં બહુ જોયાને એવા મોટા મોટા સંતોની સાથે રહ્યા હોય દાખલા જોયા હોય ને પણ એટલી વસ્તુ સત્ય છે વચનામૃતમાં મહારાજ શું કે જુઓ દાસ કોણ થાય દાસ કોને કહેવાય પ્રથમનું વચનામૃત ચૌદનું દેહને મિથ્યા જાણે પહેલી વાત અને પોતાના આત્માને સત્ય જાણે બીજી વાત અને સ્વામીને ભોગવ્યાના પદાર્થને ક્યારેય ઈચ્છે જ નહીં અને સ્વામીનું ગમતું મૂકી બીજું કોઈ આચરણ કરે જ નહીં એવો હોય તે હરિનો દાસ કહેવાય આજના દાસમાં એકે લક્ષણ મળે ખરા ચારમાંથી એકેય મળે શું ખાલી સામે બેસી ગયા એટલે દાસ થઈ ગયા શું ખાલી કોઈની બાજુમાં નીચે બેસી ગયા એટલે દાસ થઈ ગયા શું ખાલી કોઈને આગળ આપણે વાકા વળી ગયા પગે લાગેલી હોય તો દાસ થઈ ગયા સેવા નથી સેવા સમજવી હોય ને તો આ શાસ્ત્ર આપણે રોજ વાંચીએ છીએ સાંભળીએ છીએ તમે તમારા માતા પિતા સાથે રહેતા જ હશો ક્યારેક ટ્રાય કરો અનુભવો માતા પિતાની સેવા આપણે કેવી કરીએ છીએ તમે કોઈક વખત ગુરુજી સાથે સંતો સાથે રહે જ છો તમને અવસર મળે જ છે એ સંતોની રુચિને સંતોની મરજીને સંતોની આજ્ઞાને તમે કેવી રીતે ઝીલી શકો છો વિચાર કરો તમને ખબર પડી જશે આપણે કેવા સેવક છીએ આજના સેવક તો પેલી વાત નથી ગુરુ હતા ને શિષ્ય હતા બંને જતા હતા ગુરુ ઘોડી ઉપર બેઠા હતા શિષ્ય નીચે ચાલે આમ તો એવું જ હોય ને આ તો પેલાના ગુરુ અત્યારે તો શિષ્ય ઘોડી ઉપર જાય પણ ગુરુ ઉપર ને શિષ્ય નીચે અને એમાં રસ્તામાં થાક લાગ્યો એટલે વિસામો કરવા બેઠા ગુરુએ પૂછ્યું કે ચાલો હવે થાક્યા છીએ નાસ્તો કરી લઈએ થોડો એટલે જોડી ખોલી પણ નાસ્તાનો ડબ્બો દેખાણો નહીં ક્યાં ગયો હશે ચિંતામાં પડ્યા શિષ્ય કહ્યું ગુરુ મહારાજ રસ્તામાં પડી ગયો ગુરુએ કહ્યું અય ભલા ભલા માણસ નાસ્તાનો ડબ્બો પડી ગયો તે જોયો તો હા જોયો બરાબર તો કહેવાય નહીં તારે કેમ ગુરુ તમે મને નથી કીધું કે પાછળ સીધે સીધો આવજે કાંઈ જોતો નહીં આગું પાછું મારી પાછળ પાછળ ચાલો આવજે તમે આજ્ઞા કરી મારે આજ્ઞા નહીં પાડવાની આ મૂરખરામ જો તમે સીધો સીધો ચાલજે મારી પાછળ પાછળ આવજે બીજું આડુંડું કઈ જોતો નહીં તો નાસ્તાનો ડબ્બો નહીં જોવા ગુરુને થયું કંઈ નહીં નાસ્તો છે નહીં વિસામો કરવા કરતા ચાલો ચાલીએ કડક આજ્ઞા કરી હવે ધ્યાન રાખજે પડી જાય તો લઈ લેજે વાત ન જોતો એમાં થોડો આગળ ચાલ્યા પાછો વિસામો કરવા ઊભા રહ્યા આને તો આમ કપડામાં કંઈ પકડી રાખેલું ગુરુજી પૂછ્યું શું છે તમે કહ્યું હતું ને પડી જાય તો લઈ લેજે શું છે પણ એ તો કે અરે ઘોડાની લાદ પડતી મેં લઈ લીધી હવે આવા મળે શું થાય અને સેવક કહેવાય ગુરુ ખિજાણા ગુરુ ખીજાણા યાદ રાખજો આ વાત યાદ રાખવા જેવી છે મોટા પુરુષના ક્રોધને જે સહન નથી કરી શકતા એ ક્યારેય પણ મોટા પુરુષની કરુણાને પ્રાપ્ત નથી કરી શકતા સમજ્યા તમે મોટા પુરુષના ક્રોધને જે સહન નથી કરી શકતા એ ક્યારેય પણ મોટા પુરુષની કરુણાને પ્રાપ્ત નથી કરી શકતા તમારે કૃપા જ જોઈએ છીએ ક્રોધ નહીં હું કહું એવી બધી મારા ઉપર કૃપા કરે પણ એ કે એવું મારાથી ન થાય આ મોટામાં મોટી આજની ખામી છે થોડા ગુરુ ખીજાયા અરે મૂરખ ઘોડાની લાદ પાડવાની અરે ગુરુ મારે તમે મને પહેલાં ના પાડી જોવાની અને હવે પછી તમે કીધું જે પડી જાય લઈ લે તો પડે તો મારે લેવું પડે ને અરે પણ આ ન લેવાય ગુરુ તમે મને લિસ્ટ કરાવી દો શું લેવાનું શું ન લેવાનું એટલે ગુરુએ પછી લિસ્ટ કરાવ્યું જોડી પડે તો લેવું ડબ્બો પડે તો લેવું પૂજા પડે તો લેવું આ બધી વસ્તુ લિસ્ટ કરાવું આને લિસ્ટ બરાબર વાંચતો જાય ને પાછળ ચાલતો જાય એમાં ઘોડો આગળ ચાલે ને પછી વરસાદ પડેલો ને પાણીમાં ઘોડો લપસ્યો અને ગુરુ નીચે પડ્યા ગુરુ કે મુજબ બચાવો બચાવો ઉઠાવ ઉઠાવ ગુરુજી લિસ્ટમાં તમારું નામ નથી શું આને સેવક કહેવાય આપણે હસીએ છીએ બહુ ઊંડું જુઓ ને બહુ ઊંડું વિચારો ને તો આ વાત હસવા જેવી તો નથી રડવા જેવી જ છે જાજુ અત્યારે આમ જ ચાલે છે જાજુ આમ ચાલે છે સાચા સેવકના દાખલાઓ એટલા માટે મેં કહ્યું ને આ ગોપાલ યોગીની વાત એટલી અદ્ભુત છે ને કેટલું સરસ લખ્યું એ ગુણાત્તાનંદ સ્વામી ભગવાનની મૂર્તિનું સુખ છોડીને વડતાલનો સમય છોડીને વડતાલના સમયનો આનંદ છોડીને ક્યાં રોકાઈ ગયા કાર્યાણીમાં અઢાર માંદા સાધુની પાછી હા એકની નહીં કેટલાની પણ અઢાર સાધુના હૃદયનો રાજીપો મળ્યો હા અને અઢારના હૃદયમાં રહેલા શ્રીજી મહારાજનો રાજીપો મળ્યો સાધુ સાજા થયા ચાલતા ચાલતા વળતા લેવા બધા સાધુ દંડવત કરે ગુણાત્યાનંદ સ્વામી તો નાના હતા એક એક વાર ભેટ્યા અને છેલ્લે ગુણાત્યાનંદ સ્વામીને ભેટી ભગવાન શ્રીની આંખમાં આંસુ આવી ગયા એકવાર બે વાર અઢાર વાર ભેટ્યા સ્વામી કે અરે મહારાજ આટલો બધો રાજીપો ત્યારે મહારાજ બોલ્યા સાધુ હજી ઓગણીસમી વાર બાકી છે અને ઓગણીસમી વખત ભેટ્યા એ ગુણાત્યાનંદ સ્વામી આજે આપણે યાદ કરીએ છીએ સાચા સેવક બનીએ સેવક નાનામાં નાની સેવા મળે ઉત્સાહથી કરીએ બસ શું કરીએ નાનામાં નાની સેવા ઉત્સાહથી કરીએ આપણને બધાને એવું હોય મોટી સેવા મળે પાંચ માણસોને દેખાય એવી સેવા મળે સ્ટેજ ઉપરની સેવા મળે સંતોની આસપાસની સેવા મળે તો બધા પસંદ કરે મને આ દાખલો ક્યારેય નહીં ભૂલાય અમેરિકામાંથી આપણા હરિભક્તો ઇન્ડિયા ગયા સદ્ગુરુ સ્મૃતિ મહોત્સવ પહેલો કંડારીમાં હતો ત્યારે ગુરુજીની ઈચ્છા હતી કે હરિભક્તો બધા આવે ઘણા બધા હરિભક્તો આપણા હરિકૃષ્ણ ભગત વગેરે અહીં ન્યૂજર્સીથી શિકાગોથી આપણા ઘનશ્યામ ભગત મૂળજીભતના ભાઈ સદગુરુ સ્મૃતિ ઉત્સવ માટે સ્પેશિયલ આઠ દિવસ સાત દિવસ માટે ઇન્ડિયા ગયા સ્પેશિયલ ઉત્સવ માટે ઇન્ડિયા ગયા સ્ટોર બંધ કરીને ગુરુજીની આજ્ઞા હતી આવી જાઓ એટલે આવી ગયા ત્યાં જઈને એણે સેવા શું સ્વીકારી હરિભક્તોના ટોયલેટ બાથરૂમ સાફ કરવાની આઠ દિવસમાં આઠ વખત સભામાં બેસી શક્યા છે બપોર પછીના સેશનમાં સવારથી બપોર કેમ કે આટલા બધા હરિભક્તો ભેગા થયા હોય એ ટોયલેટ બાથરૂમ સાફ કરતા ટાઈમ લાગે ને પાંચ પાંચ સાત સાત કલાક સુધી ટોયલેટ બાથરૂમ સાફ કરવાના અને સાંજે પછી થોડો સમય મળે સભામાં બેસવાનું આપણનેમ થાય એને શું મળ્યું પણ એટલું યાદ રાખજો ભક્તો એને જે મળ્યું છે ને એ તો કદાચ કોઈને નહીં મળ્યું હોય વિજ્ઞાન સ્વામી આપણા કંડારી ગુરુકુલમાં બ્રહ્મસત્ર થાય અમારા જેવા સંતો કથા કરે હરિભક્તો કથા સાંભળી લે કોઈને હાર પરે પહેરવા મળે કોઈની વાહ વાહ થાય કોઈની તાળીઓ પાડે કોઈ દેખાય કોઈ કેમેરામાં દેખાય કોઈ ફોટોમાં દેખાય કોઈ વોટ્સઅપમાં આવે કોઈ બીજામાં આવે વિજ્ઞાન સ્વામી આપણા મંડળના મોટામાં મોટા સાધુ અમારા બધા કરતા મોટા સંત એ ક્યાંય હોય નહીં હાજર એ કેમાં હોય સેવામાં હોય બ્રહ્મસત્ર પૂરો થાય ને બધા જતા રહે એટલે બધી ગટરો ઉભરાય અને ગટરો સાફ કરવાનું કામ કોણ કરે એ સાફ કરતા તમે જુઓ ને આપણને એમ થાય સાધુ આવા હોય ભગવાન જેના ઉપર રાજી થાય ને એના જીવન આવા હોય ગુરુજી એમ કહે ને કે મારી સેવામાં કાં વિજ્ઞાન ને કાં રણછોડ એ આવા જેના જીવન હોય ને એના માટે આપણા રણછોડ ભગત પચીસ વર્ષથી અમે સાધુ થયા તરત બીજા વર્ષે ભગત પાર્સદ થયા એક જ વર્ષનો ડિફરન્સ પચીસ વર્ષથી પણ પચીસ વર્ષથી એક જ સેવા કરે કંઈ વાસણ ઉટકવાની એમની આંગળીઓ તમે જુઓ ને વાસણ ઘસી ઘસીને બધી આંગળીઓ છે ને પ્લાસ્ટિકની ને એવી થઈ ગઈ તમે જોજો ક્યારેક ભગતને કહેજો હાથ બતાવો તમારો આમ આંગળી નટજો પ્લાસ્ટિકની રબર નહીં લાગે તમને કારણ કે પાવડર ઘસવાનો મારે વધારે પણ એ રાતના દોઢ વાગ્યા સુધી રાતના અને રણછોડ ભગત અહીંયા હતા ને પૂછો આ બધાને મારા પાર કિચન કેટલું ક્લીન રહેતું મારે દર અઠવાડિયે મારે ધમાલ થાય જ કંઈક ને કંઈક કિચનમાં કેટલું દોઢ વાગ્યા સુધી સેવા કરતા હોય કેમ રાજીપો ન થાય એણે કેવું ન પડે સ્વામી રાજી રહેજો એણે કેવું ન પડે કે સ્વામી કૃપા કરજો અંતરમાંથી સંતો હરિભક્તો એના હૃદયમાંથી નાભીમાંથી નાદ નીકળી જાય હે મહારાજ અમારા જીવનના બે સારા દિવસો હોય ને અમારા જીવનના બે સારા સુખ હોય ને આને આપી દેજો આવવાની જરૂર છે આ પૃથ્વીમાં સમજ્યા તમે સાચી સેવા આનું નામ તીર્થ વ્રત જોગ તપ હિદાના યજ્ઞ કોટે કોવું કરત રહાના હરે સેવાતીના સે અધિકાયે જાનત એ બુદ્ધિ રહી જાનત એ બુદ્ધિ રહ હરિ ગુરુ શુદ્ધ જાનત એકા હવે આ એક લેવલ પૂરું થઈ ગયું મરજી આધ્યાત્મિક લેવલ હરિ ગુરુ શુદ્ધ જાનત એકા આજે ઘણા દોડડાયા હોય એ વાતો કરે કે પોતાના ગુરુને ભગવાન જેમ માને છે શાસ્ત્ર શું લખે છે હરે ગુરુ શોધ જાનત એકા શિષ્યને જ્યારે પોતાના ગુરુમાં ભગવાન બુદ્ધિ થાય છે ને સાંભળજો શિષ્યને પોતાના ગુરુમાં ભગવાન જેવી બુદ્ધિ થાય છે ને ત્યારે જે શિષ્યમાં ગુરુ જેવા ગુણ આવે છે બાકી નથી આવતા દિવ્ય ભાવ જરૂર છે એ દિવ્યભાવ વિના એ સદગુરુના જે સદગુણો છે ને એ મુમુક્ષમાં નથી આવતા અને મુમુક્ષમાં એવા સદગુણ જ્યાં સુધી નથી આવતા ને ત્યાં સુધી કંઈ ભગવાનને વાલો નથી બનતો હરે શુદ્ધ જાનત એકા એ સે સો બુદ્ધિ મે વિવેકા આવી રીતે પોતાની બુદ્ધિમાં વિવેક કરી હરી એટલે ભગવાનને અને શુદ્ધ ગુરુને એક જાણવા આવી રીતે ગોપાળદાસ માનતા હતા એટલા માટે ધર્મનિષ્ઠ એવા બાલપ્રભુ નીલકંઠને ભગવાન માની અને ગુરુ તરીકે સેવા કરવા લાગ્યા હવે થોડું સાંભળી લો ચાલો આમ બહુ સમય થઈ ગયો છે શ્રીહરિએ પણ ગોપાળદાસને જોયા અત્યાર સુધી ગોપાલદાસે શ્રીહરિની સેવા કેવી રીતે કરી એ આપણે સાંભળ્યું તમારે ને મારે ભગવાનની સેવા કરવી હોય મોટા સત્પુરુષની સેવા કરવી હોય તો કેવી રીતે કરવી એ સાંભળ્યું હવે શ્રીહરિએ પણ ગોપાલદાસને જોયા ત્યારથી જ તે મનમાં ગમી ગયા ગમી ગયા એટલે ભગવાન પણ રાજી થઈ ગયા એટલે તેને પોતાની સેવામાં રખાવ્યા શ્રીહરિનો પણ એવો સ્વભાવ હતો શ્રીહરિનો પણ એવો સ્વભાવ હતો જેમાં ત્યાગ અને શ્રદ્ધા ન દેખાય તે ગમે નહીં હવે મહારાજનો કેવો સ્વભાવ હતો એના ઉપર થોડી વાતો આવે છે હવે આપણે મહારાજને ગમે એવા થવું હોય તો આ વાત પણ જાણવી જરૂરી છે મેં કહ્યું ને આપણે એમ કહીએ હે મહારાજ તમારી સેવામાં રહેવું છે તમારા દાસ થવું છે મહારાજ કે તારું મોઢું મને ગમતું નથી બાર જા તું નાપાસ તો આપણી અરજીને સ્વીકારે એવી ભગવાનની મરજી છે કે નહીં એ તો જાણવું જોઈએ ને એટલે પહેલી વાત દાસ થવું હોય તો ગોપાલ દાસનું જીવન જાણવું પડે પણ બીજી વાત કે કોને ભગવાન પોતાની સાથે રાખે છે પાસે રાખે છે નજીક રાખે છે એના લક્ષણ પણ જાણવા જરૂરી છે એમની રૂચિ પણ જાણવી જરૂરી છે તો એ રુચિ શું છે એ આપણે આવતીકાલે સાંભળીશું તમે બધા ભક્તો ખૂબ સરસ કથા સાંભળો છો આ એવી સરસ મજાની કથા છે આ વાંચતા વાંચતા મને ક્યારેક ક્યારેક એમ લાગે કે આવા શાસ્ત્રો જ્યારે વચાય ને વિચારવામાં આવે ને આવા શાસ્ત્રોની એકાદ બે વાત લોકોના મગજમાં દ્રઢ થાય ને આજે ડૉક્ટર વલ્લભભાઈ પેન્સિલવેનિયા એમનો ફોન આવ્યો મને કે સ્વામી તમારી કથા રોજ સાંભળું છું વાત નથી થઈ ઘણા સમયથી પણ આજે વાત થઈ મને કે સ્વામી બહુ સરસ લખું પણ છું પછી ગઈકાલની કથા પરમદિવસની કથા

ભવ્ય ઉત્સવ થશે એકથા વાર્તાનો દિવ્ય લાભ તો ઘણા હરિભક્તો અત્યારે કે બે દિવસ આવશું ઘણા કે ત્રણ દિવસ ભલા માણસ સેવા કરવી હોય તો આ કરી લો બે દિવસ રજા પાડવી પડે તો પાડીને તમારી સેવા અમારે આ જોઈએ છીએ પાંચે પાંચ દિવસ પૂરેપૂરી હાજરી સો એ સો ટકા હાજરી ગુરુજી પધારે છે ઇન્ડિયાથી આટલા બધા સંતો હરિભક્તોના દર્શન આપણને થશે આ લાભ ફરીવાર નથી મળવાનો અમારા લલ્લુભાઈ ટેક્સાસમાં રહી છે દુષ્યંતભાઈ વગેરે ભક્તો ટેક્સાસ રહી છે એ બધા ભક્તોએ ટિકિટ કરી દીધી ટિકિટ ઇમેલમાં મોકલી પણ દીધી તમને બધાને પણ મારી વિનંતી રજીસ્ટ્રેશન ફોર્મ ભરી દો ટિકિટ કરવાના તો ટિકિટ બાય રોડ આવવાના બાય રોડ તૈયારી કરી દો પાંચ વાર પાંચે પાંચ દિવસ આવવાની તૈયારી હોય તો જ ફોન કરજો નકર ફોન ના કરતા સ્વામી બે દિવસ અવાશે ખાલી સાચું કહી દેવું સારું નરીશભાઈ આપણને પરાણે કે સ્વામી હા બે દિવસ સ્વામી ફાવશે બહુ એ વધારે એડજસ્ટ થયું નથી એટલે આ કઈ એડજસ્ટ કરવાની વાત છે ઝાડાથી આવે તો કેટલા દિવસ પાડીએ આપણે રજા કેટલા દિવસ ભગત એક શરીર બગડે તો ઇન્ડિયા જવાનું કેટલી કેટલી રજા પાડીએ કોઈ મેરેજમાં જવાની કેટલી રજા પાડીએ ફરવા જવાની કેટલી રજા પાડીએ વર્ષમાં એક વાર અમે માગણી કરીએ છીએ ને દર ઉત્સવમાં કહીએ છીએ પણ ગુરુજીની આજ્ઞા છે પાટોત્સવ હોય વણ શ્રીજી મહારાજ જેમ કહેતા વણ તેડે વડતાલ આવજો એમ આ ઘનશ્યામ મહારાજના પાટોત્સવમાં તમે પાંચે પાંચ દિવસ આવો એ તમારી મોટામાં મોટી સેવા એ તમારી એવી સેવા સંતો રાજી થશે ગુરુજી અતિશય રાજી થશે આ પીવડા મહારાજ રાજી થશે તો ટ્રાય કરજો અમારી એટલી ઈચ્છા છે અને જે ભક્તો આવવાના હોય તે વહેલા જ રજીસ્ટ્રેશન ફોર્મથી રજીસ્ટર થજો સંતોને જણાવજો તમારી બધી રીતે અમે સરભરા સગવડ સાચવી શકીએ વ્યવસ્થા કરી શકીએ એટલા માટે બોલો ઘનશ્યામ મહારાજની